સુપ્રભાત અન્નદાતાઓ, આધુનિક કૃષિની સંપૂર્ણ માહિતી અને ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણકારી આપવાના અર્થે જોન ડીયર પ્રેઝન્ટ્સ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. મારું નામ હર્ષલ ગાલા છે. અમારી વાડી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેરી ગામમાં આવેલી છે. અહીંયા તમે જમરૂખનો પાક જોઈ શકો છો, જે આપણે 1 કેજી કહેવાય, થાઈલેન્ડની વેરાયટી, ઓછા બીવાળી. એક ચોમાસા પછીનો એક લોટ શિયાળાનો મારો પૂરો થયો. હમણાં પછી એને સ્લાઇટ પિંચિંગ લીધી છે બીજા માલ માટે. વચ્ચે વચ્ચે ક્યાંક પેરુંનું એવું છે કે ફ્લાવરિંગ આવતું જ હોય એટલે રેગ્યુલર માલ ચાલુ રાખી શકાય, તો ક્યાંક ક્યાંક તૈયાર પેરું છે જે જોઈ શકાય છે. ને બાકી નવી ફૂટો જે નીકળે છે એમાં નવો ફાલ ચાલુ થશે, જે ચોમાસા પહેલાં હાર્વેસ્ટ થશે. હા, થાઈલેન્ડની જે વેરાયટી છે, વેરાયટી બહુ સરસ છે. મોટું ફ્રૂટ બી વચ્ચે ને બહુ જ ઓછા પ્રમાણમાં, એટલે આપણને નડે નહીં. પણ છતાં પણ આપણે એને થેલી અને પેપર લગાડવી પડે છે, કારણ કે ફળમાખીને બહુ સસેપ્ટેબલ છે. એટલે ફળમાખી માટે સ્પ્રે કરવા કરતાં એના ટ્રેપ મૂકીને દરેક ફ્રૂટને જો આપણે આ રીતે કવર કરી દઈએ, તો મેકેનિકલ ડિસ્ટર્બન્સની પદ્ધતિથી આપણે એને ફળમાખીથી બચાવી શકીએ છીએ. અને એના ઉપર પેપર એટલે કે તડકો ના લાગે, અંદર વધારે પડતી ગરમી ના થઈ જાય. અને આ પદ્ધતિ વાપરવાથી પેરુને બીજા પણ ડેમેજ ઓછા થાય છે, જેથી એનો શો બહુ સારો રહેશે. હવે આ જે ફળ તમે જોઈ રહ્યા છો એના પર કાળા કાળા ટપકા દેખાય છે અને થોડા ખાડા જેવા થયેલા દેખાય છે. આ નાની સ્ટેજમાં જ એના પર એન્થ્રેક્નોઝનો જે એટેક થયો એનું એ કારણ છે. અને આવું ફ્રૂટ નાની સ્ટેજમાં જ નીકળી જવું જોઈએ, આ ભૂલથી બંધાઈ ગયું છે. કારણ કે આની માર્કેટ વેલ્યુ કાંઈ નથી રહેતી. ભલે ફળ બીજી રીતે અંદરથી સારું હોય, ખાવા લાયક હોય, પણ જ્યારે શો ખરાબ થાય છે તો માર્કેટ વેલ્યુ એકદમ જ નીચે આવી જાય છે ને આપણા માટે લોસ છે. એના કરતાં એવો માલ નીકળી જાય તો બીજા માલને પોષણ સારું મળી શકે છે. આપણે પેરુમાં વાર્ષિક એક હેવી પ્રુનિંગ અને પછી એક પિંચિંગ આવતી હોય છે. જગ્યા જગ્યા પ્રમાણે થોડી સિસ્ટમ બદલાય, પણ અમે નોર્મલી પિંચિંગ નથી લેતા, એક જ હેવી પ્રુનિંગ લેતા હોઈએ છીએ. પણ આ વખતે એન્થ્રેક્નોઝના કારણે જે અમારો એક લોટ ખરાબ થયો, એટલે અમારે બીજા માલ માટે આ સિસ્ટમ લેવી પડી. ક્યારે પણ આપણે એક તો ઝાડ બહુ મોટા થવા દેવા નથી, મજૂરોની તંગી છે, અને ઝાડથી ફ્રૂટ જેટલું દૂર થાય છે એટલું એની સાઇઝ પર ઇફેક્ટ થાય છે. જેટલું ઝાડની થર્ડ મેઇન ટ્રંકની નજીક હોય એટલી સાઇઝ સારી મળતી હોય છે, અને ઝાડનો શેપ પણ જળવાઈ રહે. એટલા માટે પેન્સિલ અથવા આપણે કહીએ ટચલી, આપણી ટચલી આંગળીથી જાડી ફૂટ હોય એને પિંચિંગ કરી અથવા એને પ્રુનિંગ કરીને એના પર જે ફૂટ ફૂટે એમાં માલ લઈ શકાય છે. આપણે આપણી જમીનને અનુકૂળ તથા ઋતુ અનુસાર વિવિધ કૃષિ પાકો લેતા હોઈએ છીએ, તો લાંબા ગાળે ઉત્પાદન આપતું પણ નિયમિત વર્ષાંતરે આવક આપતા એવા ફળ પાકોનું પણ આપણા રાજ્યમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન લેવામાં આવે છે. તો વિવિધ ફળ પાકોમાંથી વિટામિન સીની ભરપૂર માત્રા ધરાવતો એવો જામફળનો પાક પણ આપણા ગુજરાતમાં ઘણા ખરા જિલ્લાઓમાં સારા પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. પરંતુ આપણા ઘણા ખેડૂત ભાઈઓ ફક્ત ઉછેર દરમિયાન જ ધ્યાન આપે છે, તો તે બરાબર નથી. કારણ કે જામફળમાંથી સારું આર્થિક વળતર મેળવવા તેને સારી ગુણવત્તાની સાથે બજારમાં વેચાણ અર્થે મૂકવા જોઈએ, જેના માટે જામફળને ક્યારે ઉતારવા તે પણ એક અગત્યની બાબત છે, તથા ઉતાર્યા બાદ પણ તેને ગુણવત્તા તથા કદ પ્રમાણે વર્ગીકરણ તથા સાફ સફાઈ કરવામાં ના આવે તો આપણા જામફળની આકર્ષકતા જળવાતી નથી, અને બજારમાં વેચાણ અર્થે મોકલીએ ત્યાં સુધી તેની ગુણવત્તા પણ જળવાવી એટલી જ જરૂરી છે.
તો જામફળનો ઉતારો કરી વધુ સારા બજાર ભાવ મેળવવા ક્યા ક્યા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે અંગે વધુ જાણીએ અન્નદાતાના આ અંશમાં. જામફળના પાકમાં ફળ ઉતારવા અને ફળ ઉતાર્યા પછી શું શું કાળજી લેવી જોઈએ કે જેથી જામફળના પાકમાંથી વધારેમાં વધારે આર્થિક ફાયદો મેળવી શકાય. તો મિત્રો, ફળ બંધાઈ જાય ત્યારે પિયત નિયમિત સમયાંતરે આપવું જોઈએ. ફળના વિકાસની અવસ્થાએ પિયત આપવું એ ખૂબ જ મહત્વનું છે. તો સમયસર 7 કે 10 દિવસના અંતરે નિયમિત રીતે પિયત આપવું જોઈએ. પિયત આપવાથી ફળનો આકાર અને તેની ચમક જળવાઈ રહે છે. અને હવે મિત્રો, ફળ ક્યારે અને કેવી રીતે ઉતારવા? તો મિત્રો, સામાન્ય રીતે સાંજના સમયે ફળ ઉતારવા ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે. કારણ કે સાંજના સમયે ફળ ઉતારવાથી ફળની ભંડારણ ક્ષમતામાં વધારો કરી શકાય છે. હવે મિત્રો, ફળ ઉતાર્યા પછી તેને દૂરના માર્કેટમાં લઈ જવાના છે કે નજીકના માર્કેટમાં લઈ જવાના છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જો ફળને દૂરના માર્કેટમાં લઈ જવાના હોય ત્યારે ફળને લીલા કલરના સ્ટેજમાં ઉતારવા જોઈએ. જે ફળ પૂરેપૂરા પરિપક્વ હોય અને નજીકના માર્કેટમાં લઈ જવાના હોય આછા લીલા સ્પર્ધો કે પીળાશ રંગનું ફળ થાય ત્યારે ફળ ઉતારવા જોઈએ. આવા ફળોને ઉતારવામાં એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તેની ત્વચા કે છાલ મુલાયમ હોય છે, જેથી તેને હાથથી તોડવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જો ઓજારથી ઉતારવામાં આવે તો ફળના બહારનો ભાગ ખરાબ થઈ જશે અને ફળની સેલ્ફ લાઈફ છે તે ઘટી જશે. ફળની સાથે 1 થી 2 પાન રહે તે રીતે ઉતારવા જોઈએ કે જેથી ફળ લાંબા સમય સુધી તાજા રહી શકે. ફળ ઉતારી બાદ તેને બાસ્કેટમાં રાખવા જોઈએ અને જે બાસ્કેટ કે ટોપલામાં રાખવામાં આવે તે બાસ્કેટમાં નીચે થોડું ઘાસ કાગળ કે ભૂસા નાખીને તેમાં ફળોને રાખવા જોઈએ અને પછી તેને પેકિંગ હાઉસમાં લઈ જવા જોઈએ. ત્યાં તેનું સારી રીતે ગ્રેડિંગ કરવું જોઈએ. ફળનું ગ્રેડિંગ તેનો આકાર અને ચમકના આધારે કરવું જોઈએ. આકર્ષક કલરના ફળો કે સ્મૂથ અને ચમકદાર ફળો હોય તેની માર્કેટમાં વેલ્યુ વધારે હોય છે અને તેના 3 ગ્રેડિંગમાં વહેંચવા જોઈએ. જેમાં જોઈએ તો 125 ગ્રામ કે 125 ગ્રામથી વધારે, ત્યારબાદ 100 ગ્રામ કે 100 ગ્રામથી નીચે એવા 3 ગ્રેડમાં વહેંચવા જોઈએ. અને આમ ગ્રેડિંગ કરીને માર્કેટમાં લઈ જવામાં આવે તો આપણને સારા બજાર ભાવ મળી રહે છે અને આર્થિક લાભ વધારે મેળવી શકાય છે. અને મિત્રો, આજકાલ કેરેટ પ્રચલિત છે અને એમાં કેરેટમાં નીચે કાગળ મૂકીને માર્કેટમાં લઈ જવામાં આવે છે. આમ મિત્રો, આ રીતે વ્યવસ્થિત રીતે કાળજી રાખીને ફળ ઉતારવામાં આવે અને ત્યારબાદ વ્યવસ્થિત ગ્રેડિંગ કરીને એને માર્કેટમાં લઈ જવામાં આવે તો આપણે આ જામફળના પાકમાંથી આર્થિક ફાયદો મેળવી શકીએ છીએ. તૈયારી, ખાતર વ્યવસ્થા અને રોપાણ પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવતું હોય છે, જેથી રોપાણ કરેલા છોડની વૃદ્ધિ અને વિકાસ જળવાઈ રહે અને સમય જતા આપણને સારી ગુણવત્તાયુક્ત ફૂલો મળી રહે. તો ખેડૂત મિત્રો, જળવેરાના છોડની રોપણી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તે વિશે જાણવા આવો નિહાળો અન્નદાતાની આ ખાસ પ્રસ્તુતિ. આજે આપણે જળવેરાના પાક વિશે વાત કરવાની છે. કોમર્શિયલી જે ખેડૂતો ઉગાડે છે એ ટિશ્યુ કલ્ચરના રોપા લાવી અને ઉગાડે છે. આપણે એના કઈ રીતે ઉગાડવામાં આવે છે વિશે વાત કરીએ તો જળવેરા જનરલી એને આપણે નેટ હાઉસ અથવા તો પોલી હાઉસમાં ઉગાડવા પડે છે. ગ્રીન હાઉસની અંદર ખાસ કરીને જે એની હાઇટ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. 5 મીટરથી 6.5 મીટર સુધીની હાઇટ અથવા તો 8 મીટર સુધી પણ હાઇટ હોય તો એની અંદર એરેશન સારું રહે છે અને એમાં ટેમ્પરેચર થોડું ઓછું કરી શકાય છે. કે જ્યારે ગ્રીન હાઉસની અંદરની જે જમીન છે એ ખૂબ જ પોરસ હોય, કમ્પોસ્ટવાળી અથવા તો ફર્ટિલાઇઝર્સવાળી હોવી જરૂરી છે. હવે એને આ જમીનને તૈયાર કર્યા પછી એને ડિસઇન્ફેક્શનવાળી કરવાની હોય છે. એટલે એમાં ફોર્મેલિનનું દ્રાવણ છે એ 7 લિટર ફોર્મેલિન છે એ 10 લિટર પાણીમાં ઓગાળી અને એને તમારે 100 મીટર સ્ક્વેર એરિયામાં ડ્રેન્ચ કરવાનું હોય છે. અને એને કારણે એ ડ્રેન્ચ કર્યા પછી 8 થી 10 દિવસ સુધી એમાં પોલિથીન ઉપર ઢાંકવું પડે અને એ પોલિથીન ઢાંક્યા પછી એની જે વેપર થાય એને કારણે જમીનની અંદરના જે નુકસાનકારક ફૂગ અને બેક્ટેરિયા છે એનો નાશ થતો હોય છે. જનરલી 45 સેન્ટીમીટર ઊંચો બેડ હોય અને 2 ફૂટ પહોળો એટલે 60 સેન્ટીમીટર પહોળો અને 2 બેડની વચ્ચે 30 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ એટલે 1 ફૂટનો રસ્તો મૂકવામાં આવે છે. હવે આ જે બેડ તૈયાર થઈ ગયા પછી જળબેરાની વાવણી કરવાની હોય છે. જળબેરાના રોપા છે જનરલી ટિશ્યુ કલ્ચરના રોપા આપણે ઉગાડતા હોઈએ છીએ.
એમાં જે નવી નવી વેરાયટીઓ છે એનું સિલેક્શન છે એ ખૂબ જ અગત્યનું હોય છે. અને એમાં ખાસ વેરાયટીના કલર અને એ વેરાયટી જે તે પ્રદેશમાં અથવા તો જે તે ગ્રીન હાઉસમાં પરફોર્મન્સ એરિયામાં કઈ વેરાયટીનું સારું છે અને ડિઝીઝ ઇન્ફેક્શન કઈ વેરાયટીમાં ઓછો હોય છે અને માર્કેટમાં એક્સેપ્ટન્સ કઈ વેરાયટીનો વધારે છે એ બધું વસ્તુ જાણી અને ત્યાર પછી જ ખેડૂતોએ વેરાયટીનું સિલેક્શન કરવું પડે. હવે હું જે વેરાયટી કઈ રીતે વાવવાની, જે તમે ટીશ્યુ કલ્ચરના રૂપા લઈ આવો એને કઈ રીતે વાવવાના એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો ખાસ કરીને 30 સેન્ટીમીટર બે છોડ વચ્ચે અને બે હાર વચ્ચે 37.5 સેન્ટીમીટરનું અંતર રાખી અને એને વાવવામાં આવે છે. એ તૈયાર રોપા હોય એને ખાસ કરીને એને તમે બને ત્યાં સુધી એકદમ જમીનની સપાટી કે તેનાથી ઉપર થોડુંક રાખી અને વાવવામાં આવે તો છોડ છે એ ભવિષ્યમાં રોગથી અથવા તો નેક્રોટ નામનો જે રોગ આવે છે એમાં એનાથી આપણે બચી શકીએ છીએ. હવે એ છોડ વાવ્યા પછી પાણી અથવા તો ભેજ બેડની અંદર જાળવવો જરૂરી છે. તો સ્પ્રિંકલરની વ્યવસ્થા હોય તો સારું અને સ્પ્રિંકલર ન હોય તો ડ્રીપથી પણ તમારે એને પૂરતું પાણી આપવાની જરૂર છે. ત્યાર પછી જનરલી ખાતરનું જે છે એ 3 અઠવાડિયા પછી એમાં ખાતરનું આપણે આપવાનું શરૂ કરતા હોઈએ છીએ. ખાસ કરીને બેઝિક જે ખાતર છે એ તમે સુપર સિંગલ સુપર ફોસ્ફેટ છે એ જમીનની સાથે જ તમારે બેડમાં ભેળવી દેવો જોઈએ જેથી કરીને એટલે પણ જ્યારે તમે બેડ પ્રિપેરેશન કરો એ પ્રિપેરેશન દરમિયાન સિંગલ સુપર ફોસ્ફેટ તમારે આપવો જોઈએ. ત્યાર પછી જે આપણે ફર્ટિલાઇઝરની શરૂઆત કરીએ છીએ જેને ફર્ટિગેશન કહેવામાં આવે છે અને એ ડ્રીપ દ્વારા આપણે અપનાવીએ છીએ. એ ખાતરોનું જે પ્રમાણ છે NPK 1:1:1 3-4 વીક પછી એ આપવાનું શરૂ કરવાનું અને 1 મહિના સુધી ઓલ્ટરનેટ ડે 1 ગ્રામ પ્રતિ 1 લિટર ના પ્રમાણે ડ્રીપની અંદર આપવાનું હોય છે. અને ત્યાર પછી લગભગ 10-12 અઠવાડિયા પછી ફૂલ આવવાનું શરૂ થતું હોય છે. તો એમાં ખાતરનો થોડોક ચેન્જ આપણે કરતા હોઈએ છીએ. તો NPKનું જે પ્રમાણ છે એ નાઇટ્રોજન 18 ગ્રામ ફોસ્ફરસ અને 80 ગ્રામ પોટાશ આપવું જોઈએ. હવે આપણે જે પોલી હાઉસની વાત કરી તો પોલી હાઉસમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ ખૂબ જ અગત્યના ફેક્ટર્સ છે. એટલે જનરલી જરબેરા માટે પોલી હાઉસની અંદર જે ટેમ્પરેચર રાખવું પડે છે એ 20 કે 18 ડિગ્રીથી માંડીને 28 ડિગ્રી સુધી ટેમ્પરેચર આપણે મેન્ટેન સતત કરતું રહેવું પડે. જ્યારે એમાં હ્યુમિડિટી છે એ 80-85% હ્યુમિડિટી જળવાઈ રહે એ ખૂબ જ અગત્યનું છે. તો હ્યુમિડિટી છે એ ફોગર દ્વારા આપણે મેન્ટેન કરવી છે. અને એમાં તૈયાર જ આખા યુનિટ આવતા હોય છે ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ કરવાવાળા. તો એ યુનિટને ઓટોમેટિક તમે ગોઠવી દો તો મધ્યમ કક્ષાના જે ગ્રીનહાઉસ છે એમાં એ તમે સારી રીતે એને ફોગર દ્વારા મેન્ટેન કરી શકો છો. મિત્રો, ફળ પાકોમાં આપણે ફક્ત બાગાયતી પાકોથી આકર્ષાય છીએ, પરંતુ જંગલ વિસ્તારમાં ઉછેરાતા ફળ પાકોમાં ગુંદાનો પાક પણ આવકનો સ્ત્રોત થઈ શકે છે. ખેડૂતો હવે આ જંગલ પાક તરફ આકર્ષાયા પણ છે. આ પાકની ખેતી શેઢા પાડા પર કરી શકાય છે, ત્યારે આજે આપણે ગુંદાના પાકના આયોજનની માહિતી મેળવીશું. તે માટે નિહાળું અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. ગુંદા એ આપણા વિસ્તારનો એટલે કે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનો અગત્યનો ગૌણ ફળ પાક છે. ગૌણ ફળ પાક એટલા માટે આપણે કહીએ કે એનું સામાન્ય રીતે રેગ્યુલર એની નિયમિત ખેતી આપણે ક્યાંય જોતા નથી. ફક્ત એને શેઢા પાડા ઉપર તેમજ ખરાબાની જમીન ઉપર એનું કલ્ટિવેશન આપણે જોઈએ છીએ. એમાં જે કંઈ ઉત્પાદન આપે છે, જે કંઈ બજારના ભાવ મળે છે એ જોતા એને એના એ ગુંદાના પાક ઉપર હવે ધ્યાન કરવું ખાસ આપણે આવશ્યક ગણી શકાય. બહુ જ્યાં વરસાદ પડતો હોય ત્યાં એનું ઉત્પાદન સારું આવી શકતું નથી. એટલે કે જ્યાં ખરાબાની જમીન હોય, નબળી જમીન હોય ત્યાં એનું સારું ઉત્પાદન આપે છે, પરંતુ જો ફળદ્રુપ જમીનમાં એનું રોપણી કરવામાં આવે તો એનાથી પણ વધુ આપણે સારું ઉત્પાદન મળી શકે છે. એની રોપણીની વાત કરીએ તો સામાન્ય રીતે જેમ બીજા ફળપાકોની રોપણી કરીએ છીએ એમ આની રોપણી કરવામાં આવે છે. એટલે એનું અંતર છે 6 મીટર બાય 6 મીટર, એટલે આ ઊભું ને આડું 6-6 મીટરના અંતરે આપણે
આપણે જેમ બીજા ફળ પાકો આવીએ કરીએ છીએ એમ ઉનાળામાં ખાડા કરી અને ખાડા પાછા ખાતર માટીથી ભરી અને ચોમાસાની શરૂઆત પછી તરત જ એ આપણે ગુંદાનો કલમ કે રોપ આપણે એમાં રોપી દેવો જોઈએ. હવે કલમ વર્ધનની દ્રષ્ટિએ જોઈએ તો ગુંદા છે એ બીમાંથી પણ કરી શકીએ છીએ, આ ઉપરાંત આ કલમથી પણ કરી શકીએ છીએ. એટલે આગલા વર્ષના ચોમાસામાં જે આપણે ગુંદાનો રોપ હોય એમાં પણ કોઈ પણ સારી જાતનો આપણે પસંદ કરેલી જાત હોય એ ઝાડમાંથી આપણે આંખ પલક ઉતારી અને આંખ ભરામાં ચડાવી દેવાની અને એ જે આંખ કલમ તૈયાર થાય એ આખા પ્લોટમાં જેટલા ગુંદા વાવીએ એટલે એક જ ઝાડની આંખ છે, આંખો છે, એટલા માટે આપણે બધા સરખા જ ગુંદા મળે એટલા માટે એક આ કલમની આપણે પદ્ધતિ અપનાવવી વધુ હિતકારી ગણાય. જે પસંદ કરેલી જાતો છે એમાં પારસ ગુંદા છે એ ખાસ અગત્યના છે. પારસ ગુંદા એટલે આપણે જે સેવર્ધન સોપારી છે એ સાઇઝના મોટા ગુંદા આવે છે, એના અંદરનો જે ઠળિયો છે એ પણ થોડો નાનો છે અને એમાં જે માવાનું પ્રમાણ છે લગભગ 70% જેટલું છે. આ પાકમાં એ સખત પ્રકારનો પાક છે એટલે રોપણી વખતે આપણે સામે 10-15 કિલોગ્રામ જેટલું સારું સડેલું દેશી ખાતર નાખવું જોઈએ. આ ઉપરાંત દર વર્ષે ચોમાસામાં પણ 10-15 કિલો જેટલું દેશી સડેલું સરસ છાણિયું ખાતર આપવું જોઈએ. રાસાયણિક ખાતરમાં પણ સામાન્ય રીતે દર વખતે ચોમાસા પછી તરત જ 500 ગ્રામ જેટલું નાઇટ્રોજન આપવાની ભલામણ છે, એટલે એટલું આપી દો આપીએ તો આપણે આ ગુંદાના પાકમાંથી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ પાકને ખાસ પિયતની જરૂર રહેતી નથી કારણ કે એ ચોમાસા પછી તરત જ એમાં આપણે નવી વૃદ્ધિ આવે છે અને ત્યાર પછી આ શિયાળો અને ઉનાળો એ પોતાની રીતે જ એ જીવન પોતાનું જીવન પૂરું કરી શકે છે. એટલે જો પિયતની વ્યવસ્થા ન હોય તો પણ ચાલે, પણ ઉનાળા ગાળા દરમિયાન જ્યારે ફળની વૃદ્ધિ થતી હોય એ વખતે જો એકાદ બે પિયત આપી શકાય તો આપણે સારું ને સારી ક્વોલિટીનું અને સારું વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ. ફળો ઉતારી લીધા પછી એમાં જે કંઈ સુકાઈ ગયેલી ડાળી ડાળીઓ હોય, નડતી ડાળીઓ હોય એવી બધી કાઢી નાખવી જોઈએ અને એના પાંદડા છે એ બધા પણ સરખા નીચે જેમ ત્યાં ત્યાં પાથરી દેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં ચોમાસા દરમિયાન એ સડી જાય અને એનું ને એનું ખાતર ત્યાં ત્યાં આપણને મળે. એનો સૌથી વધારે સારા સારા ઉપયોગ અથાણામાં થાય છે, એટલે ખાસ કરીને આપણે ગુજરાતી લોકો અને અન્ય રાજ્યના લોકો પણ અને પરદેશમાં પણ ગુંદાના અથાણાની સારી એવી માંગ છે. એટલે કાચા પૂર્ણ સાઇઝના ગુંદાઓ ઝાડ ઉપરથી ઉતારી અને એના અથાણા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો આવા જે કાચા ગુંદા છે એ 25 થી માંડીને ઝાડ દીઠ 100 કિલો 125 કિલો જેટલું સારું ઉત્પાદન આપી શકે છે. એટલે આપણે જેવી કાળજી એ પ્રમાણે આપણે એનું ઉત્પાદન મળે છે. રોપણી પછી સામાન્ય રીતે 4-5 વર્ષ પછી એનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અને ઝાડ સામાન્ય રીતે 70-એક વર્ષનું થાય ત્યાં સુધી એમાં ઉત્પાદન મળતું રહે છે. આ રીતે આપણે ગુંદાની ખેતી પદ્ધતિની વાત જાણ્યા પછી એટલું સમજી શકીએ કે જે વિસ્તારમાં વરસાદ ઓછો થતો હોય, ઘણી જગ્યાએ બિલકુલ ન થતો હોય, જમીન છે હલકી ખરાબાની કે બિન ઉપજાઉ જમીન હોય એવી જગ્યાએ આપણે જો આ ગુંદાની ખેતી કરીએ તો આપણે જરૂર એ ફાયદારૂપ થશે કારણ કે એમાં ખેતી ખર્ચ બિલકુલ નજીવો છે અને જે કંઈ ઉત્પાદન આવે છે એ સીધા ઊંચા ભાવનું આપણે મળી શકે છે. એટલે મારી ખેડૂતોને ભલામણ છે કે જ્યાં આપણે વરસાદ ઓછો પડતો હોય, અન્ય પાકોથી સારું ઉત્પાદન કે સારા નાણાં આપણે કમાઈ ન શકતા હોય એવી જગ્યાએ આવા ગૌણ પાકો જો આવીએ તો આપણે જરૂર સારું ઉત્પાદન મળે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અમારું સરનામું છે અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. આ ઉપરાંત આપ અમને ઈમેલ પણ કરી શકો છો. અમારો ઈમેલ એડ્રેસ છે p18annadatagujarati@nw18.com. આ ઉપરાંત કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ નિઃશુલ્ક ફોન સેવા દ્વારા અમારાથી સંપર્ક કરી શકો છો. અમારો નિઃશુલ્ક ફોન નંબર છે 1800-419-2155. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું અને આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.